નમસ્તે મિત્રો, આજે 15 ઓગસ્ટ 2024 આપણો સ્વતંત્રતા દિવસ. આપ સૌને સ્વાતંત્ર્ય દિનની અનેક શુભકામનાઓ. મિત્રો, વિશ્વના ફલક પર એક સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્ર તરીકે ભારતનું એક અનન્ય સ્થાન છે. ખરેખર ભારતીય હોવું કેટલું ગૌરવભર્યું છે. એક જ દેશમાં ભાષા, જાતિ, રાજ્ય, ધર્મ, પ્રાંત, ઉત્સવો, કલાઓ, લિપિઓ અને સંસ્કૃતિનું આટલું વૈવિધ્ય તમને વિશ્વમાં બીજે ક્યાંય નહીં જોવા મળે. ગુજરાતમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી, પંજાબમાં પંજાબી, કર્ણાટકમાં કન્નડ, કેરાલામાં મલયાલમ, આંધ્રપ્રદેશમાં તેલુગુ, આસામમાં આસામી કે પશ્ચિમ બંગાળમાં બંગાળી બોલાતી હોય, છતાં રાષ્ટ્રભાષા તરીકે હિન્દી સર્વસ્વીકૃત. બ્રાહ્મણ, વણિક, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી જેવી અનેક જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓની વૈવિધ્યપૂર્ણ પ્રજા, પણ વિશ્વ સામે ઓળખ તો ભારતીય તરીકેની જ. વિવિધ ધર્મો, રાજ્યો, વિવિધ સંસ્કૃતિ ધરાવતી પ્રજા, પણ હૃદયમાં તો ધબકે એક ભારતીય તરીકેની ભાવના જ. સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, ફિલ્મ, નાટક, સાહિત્ય જેવી વિવિધ કલાઓ અને એના બહુવિધ સ્વરૂપોનું વૈવિધ્ય માત્ર ને માત્ર ભારતમાં જ જોવા મળે. પોશાક, ભોજન, રીતરિવાજો, ઉત્સવો, પરંપરાઓ, કુટુંબ વ્યવસ્થા, નગર સંસ્કૃતિ, ગ્રામ્ય સંસ્કૃતિ, લોકકલાઓ, લોકમેળાઓ, લોક ઉત્સવો વગેરેનો અભ્યાસ કરવા બેસીએ તો એક જિંદગી પણ ઓછી પડે. આવું અપાર વૈવિધ્ય, વિપુલતા અને વિશાળતાનો સમન્વય એટલે ભારત. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ, અને વિશ્વનો સૌથી પ્રાચીન ઇતિહાસ એટલે ભારતનો ઇતિહાસ. અહીં અનેક લોકો આવીને વસ્યા, ભારતની ભૂમિએ બધાને સ્વીકાર્યા, પોતાના કર્યા, કારણ કે વસુધૈવ કુટુંબકમનો ભારતીય આદર્શ, અતિથિ દેવો ભવની આપણી પરંપરા અને ભાવના, સર્વે ભવંતુ સુખિનઃ ની આપણી પ્રાર્થના આ ભૂમિના કણકણમાં વહે છે. ભારતીય સંસ્કૃતિ એ સમન્વયની સંસ્કૃતિ છે. અહીં સૌનો સ્વીકાર છે, સૌને માટે આદર અને સન્માન છે. વિશ્વમાં અનેક રીતે ભારત મોખરાનું સ્થાન ધરાવે છે. અનાજના ઉત્પાદનમાં તે સ્વનિર્ભર બન્યું છે અને અનાજની નિકાસ પણ કરે છે. આપણે ફળો, દૂધ અને દૂધની બનાવટો, તેલીબિયા, ઘઉં, ચોખા, ચા, શેરડી, કપાસના ઉત્પાદનમાં મોખરે છીએ. ભારતીય સૈન્ય વિશ્વમાં અગ્રીમ સ્થાને છે. સ્પેસ ટેકનોલોજી અને ડિફેન્સ ટેકનોલોજીમાં આપણે ખૂબ આગળ છીએ. આઈટી ક્ષેત્રે ભારતીય ટેકનોક્રેટ્સની વિશ્વમાં આગવી ઓળખ છે. અધ્યાત્મ એ આપણી આગવી પહેચાન છે. ચંદ્રયાન, માર્સ મિશન, સેટેલાઇટ જેવા વિવિધ અવકાશી સંશોધનના પ્રકલ્પોમાં આપણે વૈશ્વિક સિદ્ધિઓ અને સફળતા પ્રાપ્ત કર્યા છે. દુર્ગા એ ભારતની પહેલી અને વિશ્વની બીજી IVF બેબી છે. એટમિક એનર્જી, મિસાઇલ ટેકનોલોજી, સાયન્સ અને મેડિસિનના અન્ય ક્ષેત્રોમાં પણ આપણે વિકાસની હરણફાળ ભરી છે. વિશ્વમાં ભારત એવો પ્રથમ દેશ છે જેણે સ્વાતંત્ર્યના પ્રથમ દિનથી જ દરેક એડલ્ટને, એટલે કે પુખ્ત વયની વ્યક્તિને મતાધિકાર આપ્યો છે. ભારતમાં ચૂંટાયેલી સ્ત્રીઓની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે. સ્ત્રીઓને મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ તરીકે સ્વીકારનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. વિશ્વમાં સૌથી ઓછી કિંમતે લોખંડ, સિમેન્ટ, એલ્યુમિનિયમ અને ખાતરનું ઉત્પાદન ભારતમાં થાય છે. આંખની અદ્યતન સારવાર સૌથી ઓછા ખર્ચે ભારતમાં જ થાય છે. વિશ્વના 90% ડાયમંડની પોલિશિંગ પ્રોસેસ આપણે કરીએ છીએ. વિશ્વના 3જા નંબરનું રેલવે નેટવર્ક, વિશ્વનું 2જા નંબરનું એરપોર્ટ,
પોલિયો નાબૂદી, સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી, ભારતીય યોગ અને આયુર્વેદ વિજ્ઞાન, આવી તો અનેક સિદ્ધિઓ અને વિશેષતાઓની જો યાદી બનાવવા બેસીએ તો પાર ન આવે. આવા ભવ્ય ભારતના નાગરિક તરીકે ગૌરવ અનુભવીએ. તો મિત્રો, ફરી ફરીને સ્વાતંત્ર્ય દિને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી જય. જય હિન્દ. આભાર. નમસ્તે.